પીએમ નરેન્દ્ર મોદીએ નર્મદા ડેમ પાસે એકતા ક્રુઝ, ગ્લો ગાર્ડન અને જંગલ સફારી સહિતના અનેક પ્રવાસન આકર્ષણના સ્થળોનું લોકાર્પણ કર્યું. લોખંડી પુરુષ સરદાર પટેલના 145મા જન્મદિન પ્રસંગે તેમની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાનું આવતીકાલે સવારે પીએમ મોદી પૂજન કરી સરદાર સાહેબને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે. સ્ટેચ્યુ ઓફ યુનિટીથી અમદાવાદ સુધીની સી પ્લેન સેવાનો આરંભ પીએમ નરેન્દ્ર મોદી આવતીકાલે કરશે અને તેમાં બેસીને અમદાવાદ આવશે. 7 મેગ્નિટ્યુડની તીવ્રતાના ધરતીકંપે ગ્રીસ અને તુર્કીને ધ્રુજાવ્યા. ગ્રીસના ડોડેકેનિસ ટાપુ અને તુર્કીના ઇઝમીર અને સમોસ શહેરમાં અનેક બિલ્ડિંગ્સ ધરાશાયી થયા. ભારે તારાજી ફેલાઈ, સુનામીની દહેશત પણ ખરી. યુકે, લિબિયા, બલ્ગેરિયા અને ઇજિપ્ત સહિતના અનેક દેશોમાં પણ આંચકા અનુભવાયા. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 969 કેસ અને 6ના મોત થયા. 1027 દર્દી સાજા થયા. રાજ્યનો રિકવરી રેટ 90.17% થયો. અમદાવાદમાં નવા 161 કેસ અને 2ના મોત. સુરતમાં 218 કેસ અને 2 મોત. વડોદરામાં 114 કેસ. રાજકોટમાં 74 કેસ અને 1 મોત. ગાંધીનગરમાં 33 કેસ. બનાસકાંઠા અને મહેસાણામાં 26. પાટણમાં 22 નવા કેસ અને 1નું મોત નિપજ્યું. નવ ગુજરાત સમય સાથે જોડાવા બદલ આપનો આભાર.